जय स्वामीनारायण। श्री स्वामीनारायण गुरुकुल शर्वा प्री प्राइमरी में हूँ काश्मीरा मारा क्लास में आपनु स्वागत करू छु। केम छो बाळको, मजा में? आज आप शीखीशू मारू पहेलू पगथियु। तो चलो, मारू पेलु पगथियुं मां पाना नंबर 3 काढ़ो। आपेल रेखाना टपका जोड़ो। आपेल रेखाना टपका जोड़ो। सौथी पहला बाड़क ने पेंसिल केम पकड़नी ए शीखवाड़शो। अने बाड़क ने लाइन केवी रीते करवी ए आजे शीखवाड़शो। बाड़कना हाथ में पेंसिल आपे अने पछी एने केवू के लाइन कर। शुरुआत में बाड़क आड़ी अवड़ी लाइन करशे तो पण एने आपणे लाइन करवा दे। बादमां एने समझावीशुं। पहला बे डॉट्स करवा अने पछी एने केवू आ बे रेखाने खेंची अने जॉइंट करी। बाळक एम करवानी कोशिश करशे। शरूआतमां एनी लाइन आड़ी अवड़ी जशे। धीरे धीरे सीधी लाइन में आवशे। હવે બાળક સ્ટાર્ટિંગમાં લાઈન કરવાની કોશિશ કરશે પણ એનાથી થશે નહીં, તો આપણે એનો હાથ પકડી અને પછી એને લાઈન કરાવી। હવે સ્ટાર્ટિંગમાં તો એના મગજમાં લાઈન ઉતરશે જ નહીં, લાઈન કોને કહેવાય, તો આપણે એને પ્રેક્ટિકલ દ્વારા શીખવાડીશું। આપણે રોજ કહીએ છીએ કે પંખો ગોળ છે, તો એના મગજમાં એ જ હશે કે પંખો ગોળ છે, પણ આપણે એને સમજાવવું પડશે કે પંખાની જે પાંખ છે એ સીધી રેખામાં છે। બાદમાં આપણે બીજું ઉદાહરણ આપશું, એને એક સીધી લાઈન દોરવી પડશે। આવી એક સીધી લાઈન દોરી અને બાળકને કહીશું, હવે તું એના ઉપર માચીસ ગોઠવ, દીવાસળી ગોઠવ। તો બાળક શરૂઆતમાં આડી અવળી દીવાસળી ગોઠવશે। બાદમાં એને ખબર પડશે કે હા, હવે મારે સીધી લાઈનમાં દીવાસળી ગોઠવવાની છે। તો એ ધીરે ધીરે સીધી લાઈનમાં ગોઠવવાની કોશિશ કરશે। હવે બાળક જ્યારે ઘરમાં ચાલે છે ત્યારે સ્ટાર્ટિંગમાં એ વાંકું ચૂકું ચાલે છે, તો આપણે ઘરમાં એક ચોકની મદદથી સીધી રેખા કરવી અને પછી બાળકને કહેવાનું એ સીધી રેખા ઉપર ચાલે। બાળક ની મજા આવશે સીધી રેખામાં ચાલવાની અને બાળકને ખબર પડશે કે હા, આને રેખા કહેવાય છે। બાળક ધીમે ધીમે રેખા ઉપર ચાલવાની કોશિશ કરશે। હવે એના મગજમાં ધીરે ધીરે ઉતરશે કે હા, મારે સીધી રેખામાં ચાલવું જોઈએ અને રેખા કહેવાય। આ થયું સમજાવ્યા બાદ ફરીથી બાળકને બે ડોટ્સ પાડી અને બાળકને કહેવું કે હવે તું સીધી રેખા ખેંચ। તો બાળક ધીરે ધીરે એમ કરવાનો પ્રયત્ન કરશે, પહેલા સીધી રેખા આપણે દોરીને બતાવી। હવે તમને એમ થશે કે આ ટીચર આ કેમ શીખવાડે છે, પણ બાળકના જીવનમાં રેખાનું ખૂબ મહત્વ છે। જ્યારે ત્યારે આ રેખાનું ખૂબ મહત્વ છે, એ એને જીંદગી
હોમવર્કમાં કરવાનું છે, બે રેખા અને જોઈન્ટ કરવાની છે પેન્સિલની મદદથી. હવે આ ફૂલ છે તો ફૂલનું પાન ડાળી છે તો એ ડાળીને પણ બે જોઈન્ટ કરવાની છે અને બાળકને મજા આવશે જોઈન્ટ કરવાની. ઓકે, ગુડ બાય.